शांति 19/4/2023 आजना मीठा बाबाना मधुर महावाक्य छे। मीठा बाको हवे स्वीट होम जवानु छे एटले जूनी दुनियाना कर्मोनी लेन देन तथा हिसाब किताब चुकतु करो। योग बळथी विकर्मा जीत बनो। प्रश्न छे, आप बाळको लाइट हाउस बनीने बाप साथे योग केम लगावो छो? उत्तर छे, कारण के तमने बधाने आ नर्क रूपी खारी चैनल थी पार लई जवाना छे। तमे मुक्ति धाम अने जीवन मुक्ति धाम मां जवा माटे योग मां बेसी दरेक ने सर्च लाइट आपो छो। तमे रूहानी पंडा पण छो। तमारे बधाने स्वीट होम नो रस्तो बतावानो छे। बधाने ज्ञान अने योगनी पांखो आपवानी छे। गीत छे प्रीतम आन मिलो। ओम शांति। बाळकोने समझावायुं छे, ज्यारे रात अंधारी थई जाय छे त्यारे ज प्रीतमाओना प्रीतम आवे छे, अर्थात सजनीओना साजन आवे छे। सजनी केम कहेवाय छे? कारण के आत्मा जयरे शरीर नी साथे छे तो सजनी छे। सजनीओ पोताना अशरीरी साजन ने याद करे छे। बाप कहे छे, बाळको तमे जाणो छो परम पिता परमात्मा परम धाम थी आवीने आ शरीर मां प्रवेश करी भणावे छे, गुह्य वातो संभळावे छे। बापे समझाव्यु छे, बाळको પોતાને અશરીરી સમજો। હું આત્મા છું, આ મારું શરીર છે। આત્માને આ નિશ્ચય થયો છે કે હમણાં ઘોર અંધારું છે, અર્થાત દુનિયા તમો પ્રધાન છે। આ દુનિયા હવે વિનાશ થવાની છે। બાપ આવ્યા છે આપણને લઈ જવા। અશરીરી થઈને જવાથી સન્નાટો થઈ જશે। आत्मा जारे अशरीरी बने छे तो घर में सन्नाटो थई जाय छे ने। रात्रे आत्मा छे तो शरीर में, परंतु आत्मा थाकी ने अशरीरी बनी जाय छे। शरीर नु भान नथी रहेतु तो आने निंदर कहेवाय छे। आप बाळकोए अही बेसी पोताने अशरीरी समझवानु छे तो શાંતિનો સન્નાટો થઈ જશે। સમજશે જેમ કે અહીં અશરીરી બેઠા છે, ઘરમાંથી એક વ્યક્તિ ચાલ્યું જાય છે તો કેટલો સન્નાટો થઈ જાય છે। તો જ્યારે આટલા બધા આત્માઓ ચાલ્યા જશે, બધાના શરીર ખતમ થઈ જશે તો કેટલો સન્નાટો થઈ જશે। કરોડો મનુષ્ય મરશે, આ તો બેહદનું ઘર છે ને। સર્વ આત્માઓ પાછા જશે। તમે જાણો છો બાપ છે જ્ઞાનના સાગર। જો સર્વવ્યાપી કહે તો દરેક જ્ઞાન સાગર પતિત પાવન થઈ જાય, પરંતુ એવું તો નથી। બાપ બેસી બાળકો સાથે વાતો કરે છે કે જેવી રીતે હું પરમ આત્મા સ્ટાર છું, તમે પણ એવા સ્ટાર છો। ફક્ત હું જન્મ મરણમાં નથી આવતો, તમારે જન્મ મરણમાં આવીને પાર્ટ ભજવવાનો છે। 84 જન્મોનો, જેમ તમે આત્મા છો હું પણ આત્મા છું, પરંતુ મહિમા બધાની પોત પોતાની છે। પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર બધાનો અલગ અલગ પાર્ટ છે, એમ મારો પાર્ટ પણ અલગ છે। હું નોલેજફુલ છું, બધા બાળકોને જ્ઞાન આપું છું। તમે જાણો છો કે આપણે જઈએ છીએ બાબાના ઘરે, બાબા આવેલા છે લેવા માટે। બાબા આપણા ગાઈડ લિબરેટર દુઃખથી છોડાવવા વાળા છે। તમે છો પાંડવ સેના, તમે જાણો છો આપણે યાત્રા પર છીએ। આપણા પંડા
સ્વયં પરમ પિતા પરમાત્મા છે। તમે પણ રસ્તો બતાવો છો તો તમે બ્રાહ્મણ રૂહાની પંડા થયા। તે બ્રાહ્મણ શરીરધારી પંડા છે। બધાને કહેવાનું છે ચાલશો યાત્રા પર? મિત્ર સંબંધી વગેરે બધાને કહો ચાલશો રૂહાની યાત્રા પર? જેમ કે કોઈ યાત્રા પર જાય છે તો પોતાના નજીક સમાજમાં વાળાને કહે છે, અમે તમને પણ બાપ કહે છે, બાપ પણ તમને કહે છે યાત્રા પર ચાલશો? આ રૂહાની યાત્રા રૂહાની પંડા જ શીખવાડી શકે છે। સ્વીટ હોમનો રસ્તો એ જ જાણે છે। શરીરધારી પંડા રૂહાની બની શકે, પરંતુ રૂહાની પંડા પછી શરીરધારી પંડા બની ન શકે। બાપ થોડી તમને કહેશે કે શારીરિક યાત્રા પર જાઓ। પંડા ત્યારે બની શકશો જ્યારે જોઈને આવ્યા છો। એવું તો કોઈ છે નહીં જે સ્વીટ હોમ જોઈને આવ્યું હોય અને ત્યાં લઈ જાય। સ્વીટ હોમને તેઓ જાણતા જ નથી। આત્માની પાંખો તૂટેલી છે। જ્યાં સુધી બાપ ન આવે ત્યાં સુધી પાંખ મળી ન શકે। મલમ પટ્ટી કોઈ કરી ન શકે। યોગથી જ પાંખો મળશે। ભગવાનનું બધાને છે, ભાગવાનું બધાને છે। કોઈ યોગ બળથી વિકર્મા જીત બને છે, કોઈ પછી સજાઓ ખાઈને હિસાબ કિતાબ ચૂકતું કરે છે। દુઃખનો બધો હિસાબ કિતાબ ચૂકતું થાય છે। આ બધું ડ્રામામાં નોંધ છે। પોતાના વિકર્મોનો સાક્ષાત્કાર ગર્ભમાં થાય છે, પછી સજાઓ ભોગવી બહાર નીકળે છે। હમણાં તો બેશુમાર મનુષ્ય મરે છે। બધાને પોતાનો હિસાબ કિતાબ ચૂકતું કરવાનો છે। જૂની દુનિયાના કર્મોના લેનદેનનો હિસાબ કિતાબ ખલાસ કરી હવે તમે નવી દુનિયા માટે હિસાબ કિતાબ જમા કરો છો। બાપ કહે છે, તમે યાદમાં રહો તો વિકર્મ વિનાશ થશે। પછી સ્વદર્શન ચક્ર ફેરવવાથી તમારી ખૂબ મિલકત જમા થશે। યોગથી હેલ્થ, જ્ઞાનથી વેલ્થ મળે છે। યોગથી તંદુરસ્તી, જ્ઞાનથી સંપત્તિ મળે છે। જેટલું બાપને યાદ કરશો એટલી નિરોગી કાયા મળશે। દુનિયા વાતોને નથી જાણતી, તેઓ તો વિષ્ણુને સ્વદર્શન ચક્રધારી સમજે છે। શંખ, ચક્ર, ગદા, પદમ વગેરે એમને આપે છે। હવે એમને શંખ થોડી વગાડવાનો છે, આ તો છે તમારી પાસે। તમે શંખ વગાડો છો, કહો છો મનમના ભવ, મધ્યાજી ભવ, કેટલું સહજ છે। તમે લાઇટ હાઉસ છો, બધાને રસ્તો બતાવો છો મુક્તિધામનો, પછી આવશો જીવન મુક્તિમાં। યોગ લગાવો છો, નર્ક ખારી ચેનલથી પાર લઈ જવા માટે સર્ચ લાઇટ આપો છો। મુક્તિધામ જવાનું છે, પછી સર્ચ લાઇટ આપો છો અહીં જીવન મુક્તિમાં આવવાનું છે। આ બેહદનો ડ્રામા છે જે જૂ માફક ચાલતો રહે છે। આપણે એક્ટર છીએ, આપણો આ ડ્રામામાં 84 જન્મોનો પાર્ટ છે। ભગવાને આવીને સહજ રાજયોગ શીખવાડ્યો છે, આ કોઈ નથી જાણતું। ભગવાને આવવાનું જ છે કલ્પના સંગમ યુગ પર। તમે હમણાં જાણો છો, કલ્પ પહેલા પણ સંગમ યુગ પર મળ્યા હતા અને મળતા રહીશું। અસંખ્ય બાળકો મળશે, કોઈ કોઈ બાળકો પછી કુસંગમાં આવીને ભણવાનું છોડી દે છે। ચાલતા ચાલતા કોઈ સાથે દિલ લાગી ગયું તો ભણતરનો નશો તૂટી જાય છે। બ્રહ્મચર્યમાં ભણવાનો નશો સારો હોય છે,
કોઈ વિરલા લગ્ન પછી પણ ભણતરનો કોર્સ ઉઠાવે છે, પછી કોઈ તો સારી રીતે પાસ કરી લે છે, કોઈને પછી સમય લાગે છે, કારણ કે વિકારમાં જવાથી પછી ધારણા નથી થતી। ભલે રાજવિદ્યા અથવા રૂહાની વિદ્યાની ધારણા આત્મા કરે છે, બેરિસ્ટરના સંસ્કાર આત્મામાં હોય છે, તો આત્મા તે સંસ્કાર લઈ જાય છે, પછી જન્મ લઈ બેરિસ્ટરી જ ભણવા લાગી જશે। તમને તો ત્યાં બેરિસ્ટરી, એન્જિનિયરિંગ વગેરે ભણવાની જરૂર નથી, ઓટોમેટિકલી તમારી બુદ્ધિ સતો પ્રધાન રહે છે। તમે જાણો છો જેવી રીતે કલ્પ પહેલા મહેલ બનાવ્યા હતા, એવી રીતે જ આપણે જઈને મહેલ બનાવવા લાગી જઈશું। ડ્રામા એ જ કરાવશે જે કલ્પ પહેલા કરાવ્યું હતું। કોઈ મહેનત નહીં કરવી પડે, બાકી ભાષા તો શીખવી પડે। ત્યાં સ્કૂલો વગેરેમાં પણ વિમાનોમાં જશો, બહુ જ મોટા મોટા ઘર હોય છે। સમજો જેટલા એરિયામાં આબુ છે એટલા એરિયામાં એક ઘર હશે, પછી આબુ રોડ જેટલા એરિયામાં બીજો મહેલ હશે। જમીન તો ખૂબ રહે છે, પ્રજા પણ મોટી, જમીનદારી, મોટા મોટા મહેલ હશે। હમણાં પણ જો મુંબઈમાં કેટલા મનુષ્ય છે, પછી મુંબઈ હશે નહીં, કરાચી હશે નહીં, બધા મીઠા પાણી પર હશે, નદીઓ પણ બધી કાયદા અનુસાર હશે। મજાલ છે કોઈ નદી ઉથલ ખાય, બધા તત્વ વગેરે ઓર્ડરમાં રહેશે, તમે પ્રકૃતિ પર વિજય મેળવો છો, પાંચ તત્વો પર તમારું રાજ્ય ચાલે છે, ક્યારેય ગુસ્થાકી નહીં કરે તત્વો। તો બાપની શ્રીમત પર ચાલવું પડે। બાપ કહે છે કામ મહાશત્રુ છે, આને જીતો નહીં તો વારસો નહીં મળશે। આ સમયે ફેલ થયા તો કલ્પ કલ્પ ફેલ થઈ જશો, પછી ચાન્સ નહીં મળે। પહેલા ભણતરમાં ફેલ થાવ છો તો બીજી વાર ભણો છો, અહીં તો પછી આ ચાન્સ જ નથી। કલ્પ કલ્પનો ચાન્સ છે, પ્રાપ્તિ બહુ ઊંચી છે। સમજાવવું જોઈએ, સંન્યાસી લોકો કહે છે બંનેને પવિત્ર રહેવું અસંભવ છે। બોલો ના, સંભવ છે। સંન્યાસીઓ માટે અસંભવ કેમ છે? કારણ કે એમનો હઠયોગ છે, ઘરબાર છોડીને જાય છે, છતાં પણ એ જ શંકરાચાર્ય આવશે। ભારત પતિત થવા લાગે છે તો સંન્યાસી આવીને થમાવે છે, એમની સેવાનું એમને ફળ મળે છે, જે ગવર્નમેન્ટના પણ ગુરુ બની જાય છે। આ બાળકોનું તો સૌથી વધારે માન છે, તમારી જે કમાણી હોય છે તે કોઈની હોઈ ન શકે। જે ગરીબ છે એક પૈસો આપે છે એમને પણ મહેલ મળી જાય છે। પ્રત્યક્ષ ફળનો સાક્ષાત્કાર દિવ્ય દ્રષ્ટિથી થાય છે, દિવ્ય દ્રષ્ટિદાતા આવીને તમને ભણાવે છે, નહીં તો મુખ્ય ઉદ્દેશની ખબર કેવી રીતે પડે? એટલે માતાઓને સાક્ષાત્કાર કરાવું છું। મીરાએ કેટલી તપસ્યા કરી, પરંતુ એ કોઈ વૈકુંઠની માલિક બની ન શકે। બાપ કહે છે સાક્ષાત્કાર હું કરાવું છું, એક સેકન્ડમાં દિવ્ય દ્રષ્ટિ મળવાથી વૈકુંઠમાં જઈ ડાન્સ કરો છો, આમાં કોઈ તપસ્યા વગેરેની વાત નથી। ભક્તિ માર્ગમાં તો ખૂબ નોધા ભક્તિ કર્યા પછી સાક્ષાત્કાર થાય છે। દિવ્ય દ્રષ્ટિની ચાવી મારા હાથમાં છે, કોઈને હું આપતો નથી। ભક્તિ માર્ગમાં ત્યાં બેસી સાક્ષાત્કાર કરાવું છું, આ બાળકોને તો વિશ્વના માલિક બનાવું છું।
દુનિયામાં તો અનેક પ્રકારના મનુષ્ય છે, કોઈ ધનમાં મસ્ત, કોઈ સાયન્સમાં મસ્ત, કોઈ કોઈમાં મસ્ત, પરંતુ તમારી આગળ બધું વર્થ નોટ એ પેની છે. બધાનું ધન માટીમાં ભળી જાય છે, બધું ખરાબ થઈ જશે. કિસી કી દબી રહી ધૂલ મેં કિસી કી રાજા ખાય, કિસી કી ચોર લૂટે કિસી કી આગ જલાય, સફલ હોગી ઉનકી જો ધની કે નામ લગાય. ચોર પણ ખૂબ લૂટે છે, દરેક પોતાના હમજીન્સને પ્રેમ કરે છે, બીજાને જોતા જ ગરમ થઈ જાય છે. દિવસે દિવસે તમે જોશો કે કેટલાઓને મારતા રહેશે. ઈચ્છે છે કે દરેક પોતાના બર્થ પ્લેસમાં ચાલ્યા જાય, તો પોતાના દેશથી નીકળતા રહે છે. હમણાં આ બાળકો બાપને યાદ કરવાથી વારસો લો છો. જાણો છો અમે અશરીરી આત્મા છીએ, 84 જન્મોનો હવે પાઠ પૂરો થયો. કેટલા કરોડ આત્માઓ છે, બધાની જીવન કહાણી તો નહીં બતાવશે ને, મુખ્યની જ બતાવશે. મુખ્ય છો તમે, તમારું મંદિર બનાવેલું છે. જગત અંબા જગત પિતાના બાળકો તો ઘણા હશે. વૈકુંઠનું પણ યાદગાર છે, એમનું ચૈતન્ય મંદિર હકીકતમાં સતયુગ છે. જડ મંદિરમાં સ્વર્ગના બધા એક્ટર્સ નથી આવી શકતા. આ છે મોડલ રૂપમાં મંદિર, યાદગાર. લક્ષ્મીનારાયણનું મંદિર કેટલું નાનું છે, સતયુગમાં તો ચૈતન્ય મંદિર કેટલું મોટું હશે, કેટલા બાગ બગીચાઓ હશે. મુગલ ગાર્ડન તો એની આગળ કાંઈ પણ નથી. ત્યાંના ફળ વગેરે એટલા સારા હશે જે વાત નહીં પૂછો. રાત દિવસનો ફરક હોય છે, જેમ ઝાડ જૂનું થતું જાય છે તો ફળ આપતા આપતા ખતમ થઈ જાય છે. કહેવાય છે હવે ઝાડ સડી ગયું છે, અહીંની દરેક વસ્તુ ખતમ થવાની છે. ત્યાંની તો કેરી મોટી મોટી ફર્સ્ટ ક્લાસ હશે. આપણે હમણાં રાજધાની સ્થાપન કરીએ છીએ શ્રીમત પર, તો શ્રીમત પર ચાલવું પડે ને, પવિત્ર પણ બનવું પડે. મુશ્કેલ તો કોઈ વાત નથી, એક જન્મ પવિત્ર રહેવાથી 21 જન્મની રાજાઈ કરીશું. તો પછી એવું કોણ હશે જે પવિત્ર નહીં બનશે, શ્રીમત પર નહીં ચાલે? તમે જાણો છો ભારત સચખંડ હતું, અહીં સાચી બાદશાહી હતી. હમણાં આ છે જૂઠખંડ, દરેક વાતમાં ખોટું બોલતા રહે છે. કહી દે છે પલાણા જ્યોતિ જ્યોત સમાયા અથવા નિર્વાણ ધામ ગયા. હવે તમે જાણો છો નિર્વાણ ધામ તો રહેવાનું સ્થાન છે. તમે દરેક વાત યથાર્થ બતાવો છો, બાપને ટ્રુથ કહે છે, એ સચખંડ સ્થાપન કરે છે. ભક્ત જન્મ બાય જન્મ ભગવાનને યાદ કરે છે, પરંતુ એમને ભગવાનની ખબર નથી. એ પ્રીતમ હવે આ બાળકોને રાજ્ય ભાગ્ય આપી સ્વયં છુપાઈ જાય છે. ત્યારે કહે છે તમારી ગતમત તમે જ જાણો, તો જરૂર કોઈ પણ નથી જાણતા. હે પ્રભુ, તમારી ગતમત તમે જ જાણો, બીજું ન જાણે કોઈ. શ્રીમદથી શું થશે? ગતિ સદગતિ એ તમે જ જાણો છો. હવે આ બાળકોને બાપ શ્રીમદ આપે છે. પોતાને આત્મા સમજી મને યાદ કરો. ટીચર આ પ્રતિજ્ઞા કરાવશે શું? કે હું તમને બેરિસ્ટરની ગાદી પર બેસાડીશ. એ તો સ્વયં ભણીને બેરિસ્ટરની ગાદી પર બેસશે. બાપ પણ કહે છે જેટલું યાદ કરશો તો યોગથી બધા પાપોથી મુક્ત થશો. યાદ કરવાથી તમારો આત્મા જેમ કે મારી પાસે આવી રહ્યો છે,
પોતાની પાસે ચાર્ટ રાખવાનો છે। કોઈનો ચાર્ટ અડધા કલાકનો હશે, કોઈનો સવા કલાકનો હશે, કોઈનો તો 5 મિનિટ પણ નહીં, કોઈનો તો ખૂબ સારો ચાર્ટ છે। આ પણ તમને સાક્ષાત્કાર થશે। સ્કૂલમાં શિક્ષક અથવા સ્ટુડન્ટ પોતે પણ સમજે છે કેટલા નંબરમાં આવશે। અહીં તો નંબર વાર બેસાડી ન શકે, પંક થઈ જશે, એટલે હમણાં માળા નથી બની શકતી। માયા સારા સારાને પણ નીચે ઉપર કરી દે છે। શ્રીમત પર નહીં ચાલશો તો માયા ઘૂસો મારી દેશે। આમાં છે મહેનત। હવે આપણે જઈએ છીએ પરમધામ। 84 જન્મ પૂરા થયા, બાબા આવ્યા છે લેવા માટે, તો બાપને યાદ કરવાના છે, બીજાઓને પણ મંત્ર આપવાનો છે। મંત્ર કોઈ જપવાનો નથી, ગુરુ લોકો તો અલગ અલગ પ્રકારના મંત્ર આપે છે। બાપ કહે છે પ્રીતમને યાદ કરો। પ્રીતમ આવ્યા છે પ્રીતમાઓની પાસે, આખી દુનિયાના આત્માઓ પ્રીતમાઓ છે જે એમને યાદ કરે છે। અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ। રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે। આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે। ધારણા માટે મુખ્ય સાર, પહેલું, કુસંગમાં આવીને ક્યારેય પણ ભણતર નથી છોડવાનું, કોઈ પણ દેહધારી સાથે દિલ નથી લગાવવાનું। બીજું, પાપોથી મુક્ત થવાની વિધિ યાદ છે, એટલે યાદનો ચાર્ટ જરૂર રાખવાનો છે। યાદમાં રહેવાની, પોતાની સાથે પ્રતિજ્ઞા કરવાની છે। વરદાન, મારાને તારામાં પરિવર્તન કરી સદા હળવા રહેવા વાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ। ચાલતા ફરતા સદા આજ સ્મૃતિમાં રહો કે અમે છીએ જ ફરિશ્તા। ફરિશ્તાનું સ્વરૂપ કેવું, બોલ કેવા, કર્મ કેવા, તે સદા સ્મૃતિમાં રહે। કારણ કે જ્યારે બાપના બની ગયા, બધું જ મારું સો તારું કરી દીધું, તો હળવા બની ગયા। આ લક્ષ્યને સદા સંપન્ન કરવા માટે એક જ શબ્દ યાદ રહે, બધું બાપનું છે, મારું કંઈ નથી। જ્યારે મારું આવે ત્યારે તારું કરી દો, પછી કોઈ બોજ ફીલ નહીં થાય। સદા ઉડતી કળામાં ઉડતા રહેશો। સ્લોગન, બાપ ઉપર બલિહાર જવાનો હાર પહેરી લો તો માયાથી હાર નહીં થાય। ઓમ શાંતિ।